નુકસાનકારક રોડને વહેંતી સાઈડમાં અથવા જોડાતા રસ્તાની સપાટીએ રાખવાની માંગણી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોટા નાયતાથી તાણેચપુરા રોડનું માટીકામ ચાલુ હોય સદર કામ નુકસાનકારક હોવાથી બંધ કરવા બાબતે પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ કાર્યપાલક ઇજનેર સાહેબ શ્રીને મૌખિક તેમજ લેખિત રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી નાયતાથી તાણેચપુરા જોડતા રોડનું હાલમાં માટીકામ ચાલુ છે તે કામ પાણીના નિકાલ માટેના વહેણમાં ચાલુ છે ઠાકોર લવજીજી અમથાજીએ જણાવ્યું હતું કે અમારા પરા વિસ્તાર વાલાણીપુરામાં આશરે 40-50 ઘરો આવેલા છે અને સદર કામ છે તેની આજુબાજુ અમારા ખેતરો પણ આવેલા છે અને વહેણ વરસાદી પાણીના નિકાલ માટે આવેલી છે તથા સુજલામ સુફલામ યોજનાનું પાણી વહેણમાં મંજૂર થયેલ છે અને વરસાદનું પાણી અને સુજલામ સુફલામનું પાણી વહેણમાં આવે તો બાંધકામના લીધે અમારા પરા વિસ્તારને ઘણું મોટું નુકસાન થવાનો ભય છે અને નવા રોડનું કામ પાણીના વહેણમાં કરવામાં આવી રહ્યું છે અને કામ વહેણની ભેખડો પાડીને વહોળામાં રોડનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે સને 2007માં વાલાણીપુરા પરામાં વધુ વરસાદના કારણે અતિવૃષ્ટિથી વહેણમાં વધુ પાણી આવવાથી વાલાણીપુરામાં ઘણા ઘરો પડી ગયેલા હતા જો રોડનું કામ થાય તો વાલાણીપુરા વિસ્તારને વધુ મોટું નુકસાન થાય તેમ છે સદર રોડનું કામ હાલમાં કોઈ જરૂરિયાત ન હોવા છતાં પણ અમોને હેરાન કરવા અને અમારા ખેતરો તથા અમારા ઘરોને નુકસાન કરવા માટે બનાવવામાં આવી રહ્યો છે જેની સામે અમોને વાંધો છે નાયતાથી તાણેચપુરા રોડનું માટીકામ હાલમાં ચાલુ હોય તે કામ બંધ કરવા અને તપાસ અધિકારી સ્થળ પર આવી તપાસ કરી રોડનું કામ અટકાવી અને રોડને વહેણ દૂર અથવા જોડતા રોડની લેવલે રોડ બનાવવાની ગ્રામ લોકોની પ્રબળ માંગ રહી કરી રહ્યા છે રિપોર્ટર બિપિન ઠાકોર સરસ્વતી જમીન બહુ રૂપી એમ અને રસ્તો ધોઈ ના શકે એટલે વાલાણીપુરાને નુકસાન થાય છે અમારા કુતરાને પણ નુકસાન થાય છે લોકોને સાઈડવાળાને પણ નુકસાન બહુ થાય છે એટલે અમારી એક જ વાત છે સરકાર સમય તંત્ર વિનંતી છે કે રોડ છે એમાં થોડા ધરા તકલીફ પડતી નથી પણ અમારા વાલણીપુરા પરિવાર છે 50 ઘરનું બરાબર અને બહુ નુકસાન થાય છે ખેતરને નુકસાન થાય છે વધતા રહેવાવાળાને બધાને તકલીફ બહુ પડે છે અને આગળ અમે જોયેલું છે 2007માં કે અમે પાણી નીકળ્યું ને અમે ઘરમાં રહેતા હતા તો અમારે પેડે સાપું પાણી આવ્યું અમે પછી બીજા ટકાને રહેવા જઈ ગયા હતા બરાબર અમારા અમારા ગામના અને અમને પોતાના ઘેર લઈ ગયા હતા અને અહીંયા અમારે રજૂઆત કરી છે બરાબર ફોનથી એક વાતચીત કરી વત્તા અમે રૂપે મળ્યા બરાબર એ લોકો કે અમે સોલ્યુશન લાવશે બરાબર સોલ્યુશન ના લાવ્યું બરાબર એટલે અમે આજ તમને તમને બોલાવી અને થોડું મને સરકારને જાગૃત કરવા માટે આ માહિતી આગળ મૂકવા માટે અમે હાલ રજૂઆત કરવા આ લોકોને બોલાયા છે અને અમને એટલું બધું નુકસાન થાય છે વાલણીપુરાને કે કોઈ અતિશય એટલે કોઈ સીમા જ નહીં એટલી તકલીફ અમને વાલણીપુરાને થાય છે અમારા નાના છોકરો બાળકો બચ્ચા બધા રહેવા દે એટલે અમારા આગળ 2007માં ઓછા પંદર તો ઘર મરી ગયા એટલે અમને એનો સરકારે વળતર અમને પહોંચાડે નહોતું આપ્યું બરાબર અને આજે તો એનાથી અતિશય નુકસાન થાય છે કેમ કે આખો જે વળો હતો એ પૂરી જાય છે અને આ રસ્તાના વિશે જે નુકસાન સર્જી રહ્યા છે તેમાં પણ સરકાર પણ સાથ આપવા તૈયાર નથી અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે પણ તેઓ પણ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી
અને જે આગળ આ સાઈડમાં જે મ્યુનિસિપાલિટી છે એ લોકોને અમે સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા, બરાબર, તો એ લોકો સમજતા નથી કે આ રસ્તો પુરાઈ જાય તો તકલીફ વાલણીપુરા થાય, વત્તા અહીંયા નહીં થાય, વત્તા તાણેજાપુરા નહીં થાય, કોઈ કોઈ સંમત નથી. ગામના આગેવાનને બોલાયા, આગેવાનો જવાબ આવે સીધો પણ કરતા નથી કશું. અમારી માગણી જેવી છે, રસ્તો કેવી રીતના બનવો જોઈએ? અમારું એવું કહેવું છે કે ગામમાં કોઈને અમે નડગત રૂપ તો થવું નથી, બરાબર. આ તાણેજાપુરા જાય, વત્તા કરે સદાપુરા આગળ થયો જાય રસ્તો, કોઈ અમને કોઈ તકલીફ નથી. કોઈ સરકારના કાર્યમાં અમે અવરોધ કરવા માગતા નથી, બરાબર. પણ અમારું એવું કહેવું છે કે આ તળિયું છે એનાથી 2 ફૂટ કે વત્તા થોડી સાઈડ દબાઈ દે, થોડોક રસ્તો ફોડો ખુલ્લો રાખી અને રસ્તો કરવામાં આવે તો અમને કોઈ તકલીફ થતી નથી. એ માટે અમે તંત્રને વત્તા ગામ લોકોને બધા જ રજૂઆત કરી છે પણ કોઈ માનવા તૈયાર નથી, એટલે અમે આ કાર્ય કરવા તૈયાર થયા. બીપીન થાય.